नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर नंबर 1 वनस्पतिमां पोषण एनी एक्सरसाइज आपणे बुकनी अंदर लखवानी छे। तमे तमारी नोटबुकनी अंदर एक्सरसाइज लखजो अने आ तमने टेस्टमां पूछाशे एटला माटे तमारे खास लखवानुं छे अने आमांथी तमारे वाँचवानुं रहेशे। एमां सौथी पहेलो प्रश्न छे, सजीवोने खोराक लेवानी जरूर शा माटे होय छे? सजीवोने खोराक लेवानी जरूर शा माटे होय छे? जवाबनी अंदर लखवानुं छे, सजीवोने कार्य करवा माटे जरूरी शक्ति मेळवा शरीरनी वृद्धि अने विकास करवा शरीरना घसाराने पहुंची वड़वा माटे तथा शरीर ने तंदुरस्त अने निरोगी राखवा माटे ખોરાકની જરૂર હોય છે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો। પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત, બે પાર્ટ્સ પાડી નાખો, પરોપજીવી અને મૃતોપજીવી। પરોપજીવીની અંદર પહેલો મુદ્દો લખો, તે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે। સામે લખો પહેલો મુદ્દો, તે મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે। ત્યારબાદ પરોપજીવીમાં બીજો મુદ્દો, તે યજમાન વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે। મૃતોપજીવીમાં બીજો મુદ્દો લખો, તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી
તેમાંથી પોષક તત્વો શોષે છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો, તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે. સામે લખો, તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે. આપણે ત્રણ મુદ્દા લખ્યા, તમે કોઈ પણ બે મુદ્દા યાદ રહે એ રીતે લર્ન કરીને સમજી લેજો. ત્રણે ત્રણ મુદ્દા લખવાની નીડ નથી, પણ તમારે બે મુદ્દા છે એ ફરજિયાત તફાવતની અંદર લખવાના રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? પર્ણની અંદર સ્ટાર્ચ છે કે નહીં એ આપણે ચકાસવું હોય તો શું કરીએ? પર્ણ છે એ લીલા રંગનું છે, બરાબર, મતલબ કે એ હરિત દ્રવ્ય છે, ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય કે જેના લીધે આપણને પર્ણનો રંગ કેવો દેખાય છે, લીલો. ને એની અંદર આપણે સ્ટાર્ચની હાજરી તપાસી છે, તો એના માટે આપણી પાસે શું જોશે? અભિરંજક જોશે ને, તો આપણે સ્ટાર્ચની હાજરી છે પર્ણની અંદર ચકાસી શકીશું. પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? આપણે પહેલો મુદ્દો પાડીને લખીએ કે સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. ત્યારબાદ બીજો મુદ્દો, પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ પાંચ થી છ મિનિટ માટે ઉકાળો. ત્યાર પછીનો મુદ્દો, પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ. પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો. પર્ણ ઉપર બે ટીપા આયોડિનના દ્રાવણના નાખી અભિરંજક તરીકે આપણે શું લીધું? આયોડિન. આ પર્ણ પર બે ટીપા શેના નાખવાના છે? આયોડિનના દ્રાવણના. આયોડિનના દ્રાવણના નાખી તેનો રંગ તપાસો.
બન્યા પછીનો મુદ્દો પર્ણનો રંગ ભૂરો કાળો થશે. જો આપણે પેલા બટેટા ઉપર પ્રયોગ કરેલો હતો ને છઠ્ઠામાં, બરાબર, તો ભૂરા કાળા રંગનું થાય તો મતલબ કે એની અંદર શેની હાજરી હોય, સ્ટાર્ચની. પર્ણનો રંગ ભૂરો કાળો થશે જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. લીલી વનસ્પતિના પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે. પહેલો મુદ્દો પાડીને લખો, લીલી વનસ્પતિના પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને આપણે શું કહીએ છીએ, હરિત દ્રવ્ય. જેને હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ કહે છે. ત્યારબાદ બીજો મુદ્દો, તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઊર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલી વનસ્પતિ હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 અને H2O એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે.
नीचे आपणे એનું સમીકરણ લખી નાખવાનું. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી ગીવ્સ કોની કોની હાજરી લીધી? એક તો સૂર્યપ્રકાશની હાજરી આવશે, અને બીજું કોણ છે? હરિત દ્રવ્ય, એટલે સૂર્યપ્રકાશ. બીજી કોની હાજરી જોશે? હરિત દ્રવ્યની. એટલે શું મુક્ત થશે? કાર્બોદિત પદાર્થ. અને પ્લસ આવશે ઓ ટુ, એટલે કે ઓક્સિજન વાયુ. પ્લસ શું મુક્ત થશે? ઓ ટુ, એટલે કે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. સીઓ ટુ પ્લસ એચ ટુ ઓ સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરીમાં કાર્બોદિત પદાર્થ મુક્ત થશે, અને પ્લસ શું મુક્ત થશે? ઓક્સિજન વાયુ. ટૂંકમાં આ બંને આપણે નિપજ તરીકે મળ્યા એમ કહેવાય. બરાબર, અહીંયા સુધી જોયું. હવે નેક્સ્ટ આપણે હજી એક્સરસાઇઝ અધૂરી છે, તમને નેક્સ્ટ વિડીયોની અંદર લખાવી દઈશું.